ठाकोर समाजे घड्यू पोतानू बंधारण। समाज ने एक त्राजुए तोड़वा प्रयास। नात जात धर्म पात अने परंपराओं में आज पण आपणो समाज माने छे अने आपणे ते प्रमाणे चाली रह्या छे, परंतु क्यांक ने क्यांक हवे आ बधी परंपरा थी ऊपर आपणे देखा देखी नी परंपरा में आगळ वधी गया छे, जेना कारणे अनेक परिवारो रस्ता पर आवी रह्या छे। તેવામાં ડીસાના ઠાકોર સમાજે પોતાના સમાજને સુધારવા માટે અને સમાજના વિકાસ માટે પોતાનું બંધારણ તૈયાર કર્યું છે। એવું બંધારણ જેમાં કરોડપતિ અને રોડપતિ બંને સમાન છે। સમાજના યુવાનો શિક્ષિત બનશે તો સાથે સાથે સમાજના યુવાનો વ્યસન મુક્ત પણ બનશે। બંધારણ એવું કે ખોટા રિવાજો બંધ કરી અને સમાજ શિક્ષણ તરફ આગળ વધે, શિક્ષણ મેળવે, શિક્ષણ આગળ કૂચ કરી અને સમાજની અંદર શિક્ષણ દ્વારા આગળ જે ડીજે દ્વારા ડીજે કે એવા નાના મોટા ગુટકા હોય, તમાકુ હોય, એવા કુરિવાજો દૂર કરી અને સમાજ આગળ વધે એના માટેના આજે મીટિંગ બોલાવી રહ્યા। મહત્વનું છે કે આજના સમયમાં દેખાદેખી વધતા ખર્ચાઓ પર અંકુશ રાખવા દરેક સમાજ પોતાના સામાજિક નીતિ નિયમો ઘડતા હોય છે, ત્યારે ડીસાના ઠાકોર સમાજે પણ સમાજમાં જાગૃતિ લાવવા અને બિનજરૂરી ખર્ચાઓ ઘટાડવા માટે પોતાનું બંધારણ બનાવ્યું છે। આ બંધારણમાં અનેક પ્રકારના પ્રતિબંધ લગાવાયા છે, જેમાં સમાજના તમામ સારા નરસા પ્રસંગોમાં કેફી પદાર્થોના સેવન પર પ્રતિબંધ લગાવાયો છે। આ સિવાય બોલામણામાં ઓઢામણા અને બાળકોની ઢૂંઢ વખતે કસુંબા પ્રથા પર પ્રતિબંધ, તેમજ લગ્ન મરણ મામેરા જેવા સારા નરસા પ્રસંગે સમય અનુરૂપ સમાજે ચાલવું, લગ્ન પ્રસંગમાં ડીજે વગાડવા પર સંપૂર્ણ પ્રતિબંધ, દીકરા દીકરીઓને ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ ફરજિયાત અને નાની ઉંમરમાં થતા લગ્ન પર પ્રતિબંધ લગાવાયો છે। ડીસા તાલુકાના તમામ ઠાકોર સમાજના આગેવાનો યુવાનો ભાઈઓ બધા ભેગા થઈને સમાજના જે ખોટા ખર્ચા જે ડીજે છે, જે મરણ પ્રસંગે જે વધારાનો જમણવાર છે, એ બધું દેશ નાબૂદ દેને અને આજથી બંધ કરેલ છે। તો કોઈ પણ વધારાનો ખોટો ખર્ચો ન કરે અને મૂળ ઓછા ખર્ચો પણ શિક્ષણ પ્રત્યે વધુ ભાર મૂકે અને માટે શિક્ષણ તંત્રની પણ ભેગી ભેગી તૈયારી કરી છે અને કોઈ ભંગનો નિયમનો ભંગ કરશે તો અને સમાજમાંથી 5 વર્ષ માટે અને નાત બાર મૂકશું અને સમાજ દંડ કરશે અને દંડ કરશું। મહત્વનું છે કે આજે પણ સમાજમાં કુરિવાજો ક્યાંક ને ક્યાંક જોવા મળે છે। એકબીજાના દેખાવમાં સમાજ બરબાદ થતો જઈ રહ્યો છે। તેવામાં ઠાકોર સમાજનો આ નિર્ણય ખૂબ સરાહનીય અને સન્માનનીય છે, કારણ કે આ બંધારણ સમાજને સુધારશે તો ખરું જ, પરંતુ તેની સાથે સાથે સમાજને એક સારા ભવિષ્ય તરફ પણ લઈ જશે। પરેશ પઢિયાર, વીટીવી ન્યૂઝ।